હા, જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. પપ્પા, શું થયું પછી? આ ગુપ્તા અંકલ પાસેથી પેમેન્ટ લેવાનું હતું, આવી ગયું કે નહીં? ના, આવ્યું તો નથી, પણ એને કહ્યું છે હું ચેક આપી જઈશ તમને ઓફિસ પર. પણ પપ્પા, હવે દર વખતનું થયું છે, દર વખતે લેટ પેમેન્ટ આપે છે. આવ બેટા. કેમ આજે તો કોલેજથી વહેલી આવી ગઈ? પપ્પા, મારા મેડમ એક ચિઠ્ઠી આપી છે, લો. ચિઠ્ઠી? શેની ચિઠ્ઠી? વાંચો. કમ્પ્લેન કરી હશે મેડમે, બીજું તો શું હોય પપ્પા. ઓ, કઈ કમ્પ્લેન નથી કરી રહ્યો. મિસ્ટર સુધીર, મારે તમને એક વાત કહેવી છે. એક્ચ્યુઅલી હું એકલી રહું છું અને પરિવારમાં મારું કોઈ નથી, એટલે મારો જે પગાર આવે છે એ હું કોલેજના સ્ટુડન્ટ પાછળ વાપરી નાખું છું. દર વર્ષે હું એક સ્ટુડન્ટને દત્તક લઉં છું એક વર્ષ પૂરતા, અને એ સ્ટુડન્ટનો ખર્ચો આખું વર્ષ ઉઠાવું છું. તો આ વખતે હું તમારી દીકરી રીતુને ગોદ લેવા માંગુ છું. આ એક વર્ષ રીતુનો તમામ ખર્ચો હું ઉઠાવીશ, તો આ માટે તમે મને અનુમતિ આપજો. લિખતીન રીતુની મેડમ. જો પપ્પા, આવું કઈ કરવાનું થતું નથી, અને જ્યાં સુધી મને ખબર છે ને, ત્યાં સુધી આવા કિસ્સામાં એવું થતું હોય છે કે છોકરીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ભાઈ, હા તું શું બોલે છે? મારા મેડમ કઈ એવા નથી, આ એ તો ભગવાન જેવા છે. એ તો તને લાગી રહ્યું છે, બાકી હાથી ના ચાવવાના અને દેખાડવાના બંને દાંત અલગ અલગ હોય છે પપ્પા, તમે જાણો છો ને. શું જાણો છો? તું કઈ નથી જાણતો, મારા મેડમ ને તો હું જોડખું છું. તને ખબર છે આવું કઈ પહેલી સ્ટુડન્ટ નથી, એમણે મારી જેવા કેટલા સ્ટુડન્ટ ને દત્તક લીધેલા છે. ચલ માની લઈએ કે તારા મેડમ આ દર વર્ષે નવા નવા સ્ટુડન્ટોને દત્તક લઈ રહ્યા છે, તો ક્યારે ગઈ છે એ લોકોને પૂછવા કે આ દત્તક લીધા પછી આ મેડમ શું કરે છે એમની સાથે? ખબર છે તને? મેડમ કઈ નથી કરતા, બસ સ્ટુડન્ટ નો ખર્ચો ઉઠાવે છે. ખર્ચો ઉઠાવવાના બધા નાટક છે, બાકી આવું કરી કરીને એ છે ને કઈ ખોટા કામ કરાવતા હશે, અને એટલા માટે કોઈ ખર્ચો ઉઠાવી શકે. નકર તમે જ વિચાર કરો ને પપ્પા, કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિનો ખર્ચો શું કામ ને ઉઠાવે. અરે બસ બેટા, તમે લોકો શાંતિ રાખો. તમે લોકો અંદરોઅંદર શું કામ ઝઘડો છો? આપણે એમના મેડમ દત્તક લેવા માંગે છે, તો પહેલા થોડું વિચારીશું, પછી આપણે કહીશું. શું વિચાર કરવાનો હોય પપ્પા? કોમન સેન્સ ની વાત છે, હવે આમાં પણ વિચાર કરવાનો ઘરમાં? નહીં સમજે? હા તો 100 વાત ની એક વાત છે, તારે જવાનું નથી એટલે જવાનું જ નથી. તારે જે કરવું હોય ને કરી લેજે, બાકી તારે તારા ટીચર ને ત્યાં દત્તક નથી જવાનું. અરે બસ બેટા, તું થોડી શાંતિ રાખ. આ તો જોયું, એક ગુસ્સો કરીને જતી ને રૂમ માં. એક કામ કર, મારે જવાને સમજાવવા જવું પડશે. હવે તું બોલતો નહીં કઈ. સમજાવી દેજો પપ્પા સરખી રીતે. હા ભાઈ, હવે દત્તક લેવા માંગે છે, નાટક છે આ બધા. બેટા રીતુ, તું આમ ગુસ્સો નહીં કર. મેં તને કહ્યું ને બાર કે અમને થોડોક વિચારવાનો સમય આપ, પછી તું કહે ને એમ આપણે કરીશું. પપ્પા, તમે પેલા ભાઈને સમજાવો, મને નથી લાગતું કે સમજે. અને મેડમ નું કહેતો હતો ને, તો મારા મેડમ ને ઓળખું છું સારી રીતે. એ દર વર્ષે એક સ્ટુડન્ટ ને દત્તક લે છે, એનો ખર્ચો ઉઠાવે છે, એને રાખે છે. પણ બેટા, તું કહે છે એવું બધું સમજુ છું, પણ તને એ તો ખબર છે ને, આપણે બધી રીતે સુખી અને સંપન્ન છે, તો આપણે એવી ક્યાં કમી છે રૂપિયાની કે તારે દત્તક થવું પડે. પપ્પા પપ્પા, આમાં પૈસાનો કે રૂપિયાનો સવાલ નથી, આમાં સવાલ છે પ્રેમ અને લાગણીનો. તમને ખબર છે મારા મેડમ ને કેટલી મારી લાગણી છે, મને કેટલી રાખે છે, અને એમણે મને દત્તક લેવાનું કહ્યું. હવે હું એમને ના પાડી દઈશ તો એમનું દિલ તૂટી જશે, એ હું કરવા નથી માંગતી. બેટા, તારી વાત ખરી છે કે મેડમ ને તારા પર પ્રેમ છે, લાગણી છે, પણ તે જોયું ને અજય ને કેટલો ગુસ્સો છે, કારણ કે અજય ને પણ આપણે પૂછવું તો પડે ને, એની મંજૂરી પણ લેવી તો પડે ને. પપ્પા, એ મારા મેડમ ને ઓળખતો નથી ને, એટલે થોડો ટાઈમ બોલશે,
પણ તમે સમજાવજો એટલે સમજી જશે, એને હાથો પાડવી જ પડશે. કોઈ વાંધો, હું અજયને તો સમજાવી દઈશ. પણ એક વાત પૂછું, હા, આ તારા જે મેડમ છે એને હજી સુધી મેં નથી જોયા કે નથી અજય જોયા, તો તું એક કામ કર, એક દિવસ એને આપણા ઘેરે લઈ આવ, આપણે રૂબરૂ સાથે બેસીને વાત કરીએ. ઠીક છે, હું લઈ આવી. હા, મેડમને છે ને મેં ઘણી વાર આપણા ઘરે આવવાનું કહ્યું, પણ એ મને ના પાડે છે, આપણા ઘરે જ નથી આવતા. પણ તું એમ કહે છે કે એ મને બહુ પ્રેમ કરે છે, મને પોતાની દીકરી જેમ માને છે, તો પછી એને ઘેરે આવવા વાંધો શું છે? એ ખબર નહીં, પણ હું એમને ઘરે લઈ આવી, પરાણે લઈ આવીશ, બસ. કોઈ વાંધો નહીં, તું મેડમને ઘરે લઈ આવ, હું અજયને સમજાવી દઈશ. ઠીક છે, હવે તું રાજી? હા. તો પેલા તું જમી લે, તો કોલેજ થી આવે ને તો ખાધું નથી. મને ખબર છે, પપ્પા છે ને ભાઈને મનાવી જ લેશે. રાહુલ તો અહીંયા બેઠો છે, હું તને કોલેજમાં શોધતી હતી. રાહુલ, મારા પપ્પા અને ભાઈએ હા પાડી દીધી છે. શેની? આપણા લગ્નની? ના, હવે. હા, પેલા આપણા મેડમ દત્તક સ્ટુડન્ટ લેવા માંગતા હતા ને એની. અચ્છા, એનો મતલબ એ કે તારો ભાઈ અને તારા પપ્પા માની ગયા એમ જ ને? હા, મારા પપ્પા તો માની જાય એમ જ હતા. તો પ્રોબ્લેમ ક્યાં હતો? પણ મારો ભાઈ નો તો માનતો. પણ સાચું કહું ને રીતુ, તો તારા ભાઈની વાત એકદમ સાચી છે. આ તારે મેડમની દત્તક સ્ટુડન્ટ બનવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે લોકો તો પૈસા વાળા છો, તમારું ઘર પહેલેથી સુખી છે, તો તારે મેડમનું દત્તક સ્ટુડન્ટ બનીને શું જરૂર છે? રાહુલ, સવાલ છે ને રૂપિયાનો નથી, હા મેડમના પ્રેમનો છે. તને તો ખબર છે ને મેડમ મને કેટલો પ્રેમ કરે છે અને કેટલા પ્રેમથી એમણે મને વાત કરી દત્તક લેવાની, અને હું ના પાડી દઉં તો એનું દિલ ના તૂટી જાય, એવું ના કરાય. હારે, એ વાત પણ એકદમ સાચી છે. સારું, હવે જે થયું ને એ સારા માટે જ થયું, આમ પણ ફાયદો તો તારો જ છે ને. હા, સારું ચાલ, હવે જઈએ. હા તો ચાલ જઈએ. કે તારે હજુ મંજીરા જ વગાડવા? અરે ના ના, મંજીરા તો તૂટી ગયા, ન કરે, ચાલ. ક્યાંક પણ જો મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા તે બોલ ને, શું વાત કરવી છે તારે, શું કામ ફોન કર્યો હતો? જો હા, તમારા મેડમ છે એ દર વર્ષે બધા સ્ટુડન્ટોને દત્તક લે છે, એમનો ખર્ચો ઉઠાવે છે, તો મને તો એ નથી સમજાતું કે આ બધું ચક્કર શું છે. અરે મારા ભાઈ, આમાં ચક્કર કંઈ નથી, આ મેડમની આગળ પાછળ કોઈ નથી, એટલા માટે એ દર વર્ષે એક સ્ટુડન્ટને દત્તક લે છે અને એમની પાછળ ખર્ચો કરે છે. જો રાહુલ, તું ભલે ગમે તે કહેતો હોય, પણ જરૂર મને તો આ ડાળમાં કંઈક કાળું લાગે છે. આ મેડમ છે દર વર્ષે જે સ્ટુડન્ટોને દત્તક લઈ રહ્યા છે એ સ્ટુડન્ટોને ઇમોશનલી બ્લેકમેલ કરતા હોય, અને બ્લેકમેલ કરીને જરૂર કંઈક ગેરકામ કરાવી રહ્યા છે. એનું કયો એટલે તું કહેવાય શું માંગે છે? હે, જો
ગેરકામની અંદર ઘણું બધું હોઈ શકે છે. દાખલા તરીકે છોકરાઓની પાસેથી કોઈ બીજા ગુનાહિત કામ કરાવવા, આ છોકરીઓ પાસેથી કંઈક ગંદા કામ કરાવવા, આવું ઘણું બધું હોઈ શકે છે. ના અજય, તું વિચારે છે ને એવું કહે જ નથી. હા મેડમ તો છે ને એ ભગવાનના માણસ છે. અને રહી વાત તારા બહેનની, તો જો તને મેડમ ઉપર શક જ હોય ને તો તારી બહેનને કહી દેજે કે મેડમ ની દત્તક સ્ટુડન્ટ ના બને. બાકી હું તો છાતી ઠોકીને કહી શકું છું કે આ અમારા મેડમ છે ને એ આવું નીચ કામ ક્યારેય ના કરી શકે. એમ છે તારો, તારા મેડમને કોઈ ખરાબ કામ નથી કરવું, તો પછી સ્ટુડન્ટોને શું કામ દત્તક લેવા જોઈએ? અરે મારા ભાઈ, મેં તને પહેલા જ કીધું કે મેડમ ને આગળ પાછળ કોઈ નથી, એટલા માટે સ્ટુડન્ટોની મદદ કરવા માંગે છે. ચલ, હા તું કહી રહ્યો છે એ વાત માની પણ લઉં, અને માની લીધું. હા તારા મેડમ જે છે એ આ લોકોની મદદ કરવા માંગે છે, તો મદદ કરવા માટે કે સેવા કરવા માટેના સ્થળો ક્યાં કોઈ ઓછા છે? એ ગરીબોની પણ મદદ કરી શકે છે, રસ્તે ચાલતા ભિખારીને પણ ભીખ આપી શકે છે, અનાથ આશ્રમમાં જઈને સેવા પણ કરી શકે છે, તો એવું કેમ નથી કરતા? આ દર વખતે સ્ટુડન્ટોને દત્તક લેવાની શું જરૂર છે? જો મારા ભાઈ, તું ગમે તે કે, પણ મેં તો તને કીધું ને કે મેડમ ની આગળ પાછળ કોઈ નથી, એટલા માટે સ્ટુડન્ટોની મદદ કરવા માંગે છે, એમને પોતાના બાળક તરીકે રાખવા માંગે છે. બાકી જો તને જે સારું લાગતું હોય ને એ કર, મારે તને કોઈ દબાણ નથી કર. ચાલ હવે તો જઈએ. હા ચાલ. મમ્મી, તને ખબર છે આજે મારા મેડમે મને ડ્રેસ લઈને આપ્યો, હે પણ જો જો મમ્મી, મારા ફેવરેટ કલરનો, પિંક કલરનો. મમ્મી, હા મેડમ જ્યારે મને સાચવે ને ત્યારે મને તારી બહુ યાદ આવી જાય છે. મેં તો તારો ફોટો પણ નથી જોયો, તને પણ નથી જોયો. બસ તારી એક આ સાડીની નિશાની છે મારી પાસે, પણ મેડમ છે ને મને તારી યાદ અપાવી દે છે. મમ્મી, હું તને બહુ મિસ કરું છું. પણ મમ્મી, આ મારા મેડમ છે ને એ મને એટલો બધો પ્રેમ કરે છે ને કે તારી કમી મને નથી વર્તાવા દેતા. બેટા, તું આવી રીતે તારી મમ્મીને યાદ કરી કે રડ્યા નહીં ખર. બેટા, તું થોડીક હિંમત રાખ. હા પપ્પા, પપ્પા જુઓ, હા હું તમને જે મેડમની વાત કરતી હતી ને, મારા એ મેડમે મને ડ્રેસ લઈને આપ્યો, પણ પપ્પા તમને ખબર છે હા મેડમ મને આટલી સાચવે છે ને એટલે મને મારા મમ્મી બહુ યાદ આવી જાય છે. મારા મમ્મી શું કામ અમને છોડીને જતા રહ્યા પપ્પા, શું કામ? બેટા, તો આમ રડવાનું બંધ કરી દે. તને ખબર છે જ્યારે ભગવાનનું તેડું આવે છે ને ત્યારે કોઈ પણને જવું જ પડે છે, એટલે તું થોડી હિંમત રાખ. આમ જો તારો ભાઈ તારી સાથે છે, હું તારી સાથે છું, હા તું રડીશ નહીં.
પપ્પા, આ બધું છે ને હવે વધારે પડતું થઈ રહ્યું છે, જે મને જરાય પસંદ નથી. અરે પણ થયું છે શું? અને તું આ મતલબ બધો ગુસ્સો શું કામ કરે છે? અરે શું નથી થયું એમ પૂછો પપ્પા. આરી તું દર વખતે કઈ ને કઈ નવી વસ્તુ ઓલાવે છે ઘરમાં. આ અઠવાડિયામાં એકાદી વખત તો રીતુ ને એના મેડમે કઈક ને કઈક વસ્તુ તો આપી જ હોય છે. હવે તમને નથી લાગતું કે આ રીતુ ના મેડમ કઈક વધારે પડતું કરી રહ્યા છે? અરે પણ બેટા હું તને એમ પૂછું છું કે રીતુ ને મેડમ એને ગિફ્ટ આપે છે અને વધુ પડતું થઈ રહ્યો છે, આ બધું તું કહેવા શું માંગે છે? એ તો મને કે. આ રીતુ ના મેડમ છે ને એ મને જરાય ઠીક નથી લાગતા. આ કઈક ને કઈક રીતે રીતુ ને ફસાવી રહ્યા છે. અને મને તો લાગે છે કે આ તારા મેડમ છે ને એ ગેમ જ રમી રહ્યા છે આપણી સાથે. ઓ ભાઈ, તું જેવું વિચારે છે ને એવું કઈ નથી હો. મારા મેડમ છે ને બહુ સારા છે. લો. અચ્છા, તો પછી આ તારા મેડમ છે એને તને દત્તક લીધી છે ને, તો પછી એને માત્ર ને માત્ર તારો ભણવાનો ખર્ચો જ ઉપાડવો જોઈએ. આ શું કામ ને તારા પર્સનલ ખર્ચાઓ ઉપાડે છે? શું કામ ને ઘરની અંદર ખૂટતી આવતી વસ્તુઓ મોકલી આપે છે? જવાબ આપીશ મને? મેડમ મને આ બધું શું કામ આપે છે તારે જાણવું છે ને? તો સાંભળ, મેડમ મને એક દીકરી તરીકે પ્રેમ કરે છે, એને મારા પ્રત્યે લાગણી છે, એટલે મને બધી વસ્તુ લઈ દે છે અને સાચવે છે. આ તો આ લાગણી વધારે પડતી થઈ રહી છે એવું નથી લાગતું? અને આ જે વધારાની લાગણી છે ને એ જ શંકા ઉપજાવી રહી છે. એક કામ કર, આ તારા મેડમ છે ને એને મારે મળવું છે. કોઈ પણ હિસાબે તું મેડમ સાથે મારી મીટિંગ ફિક્સ કરાવ, મારે મળવું છે. ના ભાઈ, એ પોસિબલ નથી. મારા મેડમ ક્યારે કોઈને મળતા નથી અને કોઈના ઘરે પણ નથી જતા. અરે પણ શું કામ નહીં મળે તારા મેડમ? આ તારા મેડમ એ મને મળવું જ પડશે. તારા મેડમ મને નથી મળવા આવ્યા ને તો યાદ રાખજે, આ તારી કોલેજ જવાનું છે ને એ પપ્પાના ના પાડવા છતાં પણ હું બંધ કરાવી દઈશ, નહીં મોકલું તને કોલેજ. પણ ભાઈ, જોયું ને પપ્પા. બેટા, તું એક કામ કર, તારા મેડમને સમજાવી દો કે ભાઈ મારા ઘરે આ રીતે બબાલ થાય છે, તો તમે પ્લીઝ એક વખત મળી જાઓ. મને વિશ્વાસ છે તારા મેડમ તારી જરૂર વાત માનશે. ઠીક છે પપ્પા, હું મારાથી બનતી કોશિશ કરું છું. મેડમ ઘરે આવે તો. પપ્પા, તમે તો કહેતા હતા ને કે હું તારા મેડમ ને નથી ઓળખતો, તો હમણાં તમે એમનું નામ કેમ લીધું? તમે ઓળખો છો એમને? હા પપ્પા, હા. તમે આ બેનના મેડમને ઓળખો છો? હા, હું આ તારા મેડમને બહુ જ સારી રીતે ઓળખું છું. બહુ સારી રીતે મતલબ પપ્પા? મતલબ કે આ મેડમ જ તારા મમ્મી છે. પપ્પા, હા તમે શું વાત કરો છો? હા, રાધા મેડમ મારા મમ્મી છે? હા બેટા, તમે બંને ભાઈ બહેને એકદમ સાચું સાંભળ્યું છે. આ તારા રાધા મેડમ જ તમારા બેવના મમ્મી છે. અને મેં તમને બેવને ખોટું કહ્યું હતું કે તમારા મમ્મી ગુજરી ગઈ છે. પપ્પા, જો રાધા મેડમ જ અમારા મમ્મી છે તો પછી શું કામને આટલા વર્ષો સુધી મારાથી દૂર રહ્યા? પપ્પા, તમે શું કામ ખોટું બોલ્યા હતા કે મારા મમ્મી ગુજરી ગયા છે? બોલો ને પપ્પા. બેટા, આનો સાચો જવાબ તો આ રાધા મેડમ જ તમને આપશે. આ વાતનો જવાબ હું શું કામ આપું? તમે જ આ વાતને છંછેડી છે ને, તો આ વાતનો જવાબ હવે છોકરાઓને તમે જ આપો. કારણ કે આ ઘરથી
આ પરિવારથી, મારા છોકરાઓથી દૂર રહીને વિયોગ તો મેં જ સહન કર્યો છે ને, એટલે આ વાતનો જવાબ આપવાનો હક મારો નહીં પણ તમારો છે. આપો જવાબ. શું પપ્પા, આ બધું શું ચાલી રહ્યું છે? મમ્મી અમારા લોકોથી દૂર કેમ હતા અને મમ્મી આવું કેમ બોલી રહ્યા છે? જવાબ આપો ને પપ્પા. બેટા, આ વાતને વર્ષો જતા રહ્યા છે. આ તારી મમ્મી પણ નોકરી કરતી હતી અને હું એને નોકરી કરવા દેવા નતો માંગતો. મેં એને કહ્યું કે તારે નોકરી કરવાની શું જરૂર છે, હું નોકરી કરું છું અને મારા પગારમાં આપણું ઘર સારી રીતે ચાલે છે, તો પછી તારે નોકરી કરવાની શું જરૂર છે? પણ નહીં, એણે મારી વાત ન માની, કારણ કે એનો પોતાનો અહમ ગવાતો હતો અને સામે મને પણ એવું જ લાગ્યું કે મારો પણ અહમ ગવાય છે. અને આ બાબતને લઈને અમારે રોજ ઝઘડા થતા અને આ ઝઘડાઓને લીધે એક દિવસે ત્રાસીને અમે બંને જુદા થઈ ગયા. મમ્મી, તમે અને પપ્પા આટલા વર્ષો પછી મળ્યા છો તો તમે અહીંયા જ અમારી ભેગા રહી જાઓ. તમને ખબર છે, હું અને ભાઈ માના પ્રેમ માટે તરસી રહ્યા હતા. હા મમ્મી, તમે અહીંયા અમારા ભેગા રહેશો ને અમારી સાથે. બેટા, એ વાત હવે શક્ય નથી, કારણ કે વર્ષોથી અમારા લોકોના અન્ન નોખા થઈ ગયા છે અને જેના અન્ન નોખા ને એના મન નોખા. પણ બેટા, એક વાત તને કહું, જ્યારે 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 તું મને મળતી હતી, જ્યારે જ્યારે તું તમારી નજીક આવતી હતી ને, ત્યારે એક માં તરીકેની મમતા મારી જાગી ઉઠતી હતી. તને જોતા જ એવું લાગતું હતું કે મારી પણ દીકરી છે. અને અંદરની જે ભાવના હતી એને હું રોકી નહોતી શકતી અને તારી માટે મેં જે પણ કંઈ કર્યું એક માં તરીકે જ કર્યું છે. પણ મને માફ કરજે કે તારી વાત આજે મારે ઠુકરાવી પડે છે. તમે બંને ભાઈ બહેન તમને મન થાય ત્યારે હવે મારા ઘરે મને મળવા આવી શકો છો. પણ આજે વેળું રહી ગયું છે ને, એ હવે આખી જિંદગીનું વેળું જ રહી જશે. એટલે મને મમતાના મોહમાં બાંધવાની કોશિશ નહીં કરતા. કદાચ ભૂલ મારી હતી કે તારા પપ્પાની, એ વાત તો બહુ દૂરની વાત છે. પણ સંબંધ અમારો હતો એ વાતને અમે સમજી ન શક્યા. બસ ના મમ્મી, તમે ભલે કહો પણ હું તમને અહીંથી નહીં જવા દઉં. તમે મારી વાત તો માનો. નહીં, આટલા વર્ષો પછી તમે અમને મળ્યા છો, જે માની મમતા માટે અમે લોકો તરસી રહ્યા હતા એ માં મારી નજર સામે જ અમને હવે એકલા મૂકીને જવાની વાત કરે છે. મમ્મી પ્લીઝ, હું હાથ છોડું છું તમારી આગળ. અમને હવે નોંધારા કરીને ન જાઓ ને મમ્મી. મમ્મી બસ બેટા, મને આ મમતાની સાંકળમાં નહીં બાંધતા. જે વાત હવે શક્ય નથી એ વાત વિશે હવે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. કદાચ તમારી લાગણીને હું નથી સમજી શકતી એવું માનીને મને નફરત કરશો ને તો એ ચાલશે. માફ કરજો બેટા. પણ મમ્મી, અને હા, અત્યારે તો કદાચ તમારા કયા પ્રમાણે આ ઘરમાં તમારા લોકોની સાથે તો નહીં રહી શકું, પણ તમારા લગ્ન થશે ને તારા બે હાથે આશીર્વાદ આપવા માટે હું જરૂર આવીશ. અને તમને જ્યારે તમારી અમ્માની યાદ આવે ત્યારે મારા ઘરના દરવાજા તમારા બંને માટે હંમેશા ખુલ્લા રહેશે. મમ્મી
મમ્મી.